વિદ્યાર્થી મિત્રો, આપણે બધા આલેખ ની ચર્ચા કરી લીધી. હજી આપણે આગળ ડિટેલ માં જે આલેખ જોવાની ટ્રાય કરીએ. વેગ અને સમય નો આલેખ આપણે નિયમિત જે કોઈ પણ બધા ગતિ કરતો એના આપણે આલેખ જોયા. પ્રવેગી ગતિ કરતો હોય તેના પણ આપણે આલેખ જોયા. અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય, અનિયમિત પ્રવેગી ગતિ કરતો હોય, આપણે બધાને આલેખ આપણે હવે સમજી શકીએ. સિમ્પલ આપણે આલેખમાં આપણે કેટલું જોયું તો કે એક તો એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય અને બિંદુ કેમ દર્શાવે મેં તમને આગલા વિડીયોમાં તમને મેં તમને શીખવાડ્યું. હવે આપણે જોઈએ કે જો વેગ અને સમયનો આલેખ તો તમે જુઓ તાર નિયમિત વેગી કોઈ પણ ગતિ ધ્યાનમાં લો તો જો 0 1 2 3 4 5 જો જો આ ને હું દેખાડું સમય ટી, આ બાજુ દેખાડું વેગ વી. તો વેગ અને સમયનો આલેખ છે. તો આની અંદર તમે ધ્યાનથી જુઓ તો આની અંદર જો સમય પસાર થાય છે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ, પણ પદાર્થનો વેગ જો સ્થિર રહે 40 મીટર પ્રતિ સેકન્ડ. તમે પહેલી સેકન્ડ જોવો તો 40 મીટર પ્રતિ સેકન્ડ, બીજી સેકન્ડ જોવો તો 40 મીટર પ્રતિ સેકન્ડ, ત્રીજી સેકન્ડ જોવો તો પણ 40 મીટર પ્રતિ સેકન્ડ, ચોથી સેકન્ડ જોવો તો પણ 40 મીટર પ્રતિ સેકન્ડ, પાંચમી સેકન્ડ જોવો તો પણ 40 મીટર પ્રતિ સેકન્ડ. તો આમાં આપણે કહી શકીએ કે આ બધા કેવી ગતિ કરે છે, નિયમિત વેગ ધરાવે છે, નિયમિત વેગ ગતિ કરે છે. જેમ સમય વધશે એમ મારો અંતર પણ કેવું થતું જશે, વધતું જશે. જેમ સમય વધશે મારો અંતર પણ વધતું જશે. જે આપણે આગલા વિડીયોમાં જોયું સૂર્યકાકો આપણને આલેખ મળે. જ્યારે આની અંદર હું વેગ અને સમય ધ્યાનમાં લઉં તો જો મને નિયમિત વેગી ગતિ તેનો વેગ કેવો રહેશે, સ્થિર. સમય વધતો જાય તો પણ એના વેગમાં કઈ ફેરફાર થશે નહીં. હવે મને એમ કીધું કે 2 સેકન્ડ થી 4 સેકન્ડ ની વચ્ચે પદાર્થે કરેલા સ્થાનાંતર ની વેલ્યુ શોધો. તો 2 સેકન્ડ થી 4 સેકન્ડ ની વચ્ચે, 2 સેકન્ડ થી 4 સેકન્ડ ની વચ્ચે આપણે ઉદાહરણ લીધું, 3 થી 5 હોય શકે, 1 થી 4 ગમે તે પણ તમે લઈ શકો. ઉદાહરણ તરીકે આપણે એમ લઈ મને એવું ક્વેશ્ચન પૂછો કે 2 સેકન્ડ થી 4 સેકન્ડ માં બધાને કેટલું અંતર કાપ્યું, કેટલું સ્થળાંતર કર્યું મારે જોવું હોય તો આ વેગ અને સમયના આલેખ ઉપરથી. તો આપણે જોઈ શકીએ કેવી રીતે, તો કે જો આ 2 સેકન્ડ અને 4 સેકન્ડ, તો પેલા ઊભી લીટી દોરું 40 સુધીની, 4 સેકન્ડ માં ઊભી લીટી દોરી 40 સેકન્ડની, જે શું દર્શાવે તો કે જો 2 સેકન્ડ એટલે કે આ એક્સ અક્ષ છે એટલે 2 અને વાય અક્ષ એટલે 40, 2 40 શું, તો કે 2 સેકન્ડે 40 મીટર પ્રતિ સેકન્ડ ની સ્પીડ એટલે કે વેલોસિટી, સોરી 4 સેકન્ડે અહીંયા 4 મિનિટ શું દર્શાવે, તો કે 4 સેકન્ડે સોરી 4 સેકન્ડે 40 મીટર પ્રતિ સેકન્ડ ની સ્પીડ. તો જો આ વેલોસિટી કેવી રહે છે, કોન્સ્ટન્ટ, બદલતી નથી. હવે તમે ધ્યાનથી જુઓ તો આ જે રેખા બે વચ્ચે એક ક્ષેત્રફળ છે એની મેં લીટી દોરી છે, એટલે કે આ આખો ક્ષેત્રફળ નો જો આખો ભાગ ઘેરાય છે, આટલો ભાગ ઘેરાય છે. તો ખાસ ધ્યાન રાખજો, જો આપણે જો પેલા તો સૂત્ર, વેગ નું સૂત્ર શું, વેગ કૌંસમાં v બરાબર તો કે સ્થાનાંતર ના છેદમાં સમય. સ્થાનાંતર ને કેના દર્શાવાય s વડે, સમય ને કેના દર્શાવાય t વડે. આના ઉપરથી મને પૂછ્યું છે સ્થાનાંતર, તો સ્થાનાંતરના સૂત્રનો કરતા બનાવું તો s બરાબર શું થાય, આ v આ જો છેદમાં છે સમય બરાબર ને બાજુ આવે તો ગુણાકારમાં, તો શું થશે v ગુણ્યા t. તો આવડે છે તમને કે જ્યારે કોઈ પણ વસ્તુ ભાગાકારમાં હોય બરાબર ને બાજુ જાય તો ગુણાકારમાં, અને જો કોઈ વસ્તુ ગુણાકારમાં હોય એને બરાબર ને બાજુ જાય તો ભાગાકારમાં. તો જો s એટલે કે સ્થાનાંતર બરાબર શું થયું, vt. મેં તમને યાદ રખાવ્યું હતું કે સ્થાનાંતર બરાબર શું થાય, vt. v અને t, v એટલે વેગ, વેગ કેટલો છે ફિક્સ, કેટલો 40. t એટલે સમય, તો સમય એટલે તો કે t2 - t1 એટલે કે સમયમાં થતો ફેરફાર. આપણે કેટલી 2 સેકન્ડ વચ્ચેનો કેટલી 2 સેકન્ડ વચ્ચેનો સ્થાનાંતર શોધવાનું છે, તો કે 2 અને 4 વચ્ચે. તો હું શું લખીશ, 6 સેકન્ડ કેટલી છે 2 અને 4, 6 સેકન્ડ કે 4 હોય 2 હોય, વેરી પેલા 2 આવે પછી 4 આવે તો અંતિમ હોય 4. આ અંતિમ સમય છે, આ કેવો સમય થયો, પ્રારંભિક. તો જો અંતિમ સમય એટલે થયો 4, પ્રારંભિક સમય થયો એટલે 2, 4 માંથી 2 જાય તો 2, તો 40 ગુણ્યા
वेग गुणिया समय જ્યારે વેગ અને સમયનો આલેખ છે જો આ વેગ અને સમયનો આલેખ એને દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય આ જે ક્ષેત્રફળ ઘેરાણું કેટલું મૂલ્ય આપશે સ્થળાંતર હજી એક આપણે ઉદાહરણ જોઈએ જો આટલું બધાને ક્લિયર થયું ઓકે હવે તો કે અચળ પ્રવેગી ગતિ અચળ પ્રવેગી અચળ એટલે તો કે બદલે નહીં એવી પ્રવેગી એટલે કે સતત એના વેગમાં શું થતો જાય વધારો અચળ પ્રવેગી ગતિ તો એની અંદર જો 0 5 10 15 20 25 30 આ શું છે समय टी देखो 5 सेकंड 10 सेकंड 15 सेकंड 20 सेकंड 25 सेकंड અને 30 सेकंड આ શું છે વેગ v તો તમે ધ્યાનથી જો તો જો આ પદાર્થનો વેગ છે આ પદાર્થનો વેગ એ જો સતત શું થતો જાય છે 10 પછી જો 5 सेकंड में 10, 10 सेकंड में 20, 15 सेकंड में 30, 20 सेकंड में 40, 25 सेकंड में 50. ता શું દર્શાવે છે તો જો સમજો પહેલા તો આપણને ખબર છે આ 5 સેકન્ડ ત્યારે એનો વેગ કેટલો હશે 10 મીટર પ્રતિ સેકન્ડ પછી 10 સેકન્ડ એ કેટલો હશે 20 मीटर प्रति सेकंड પછી 15 સેકન્ડે 15 સેકન્ડે કેટલું છે 30 મીટર પ્રતિ સેકન્ડ 20 સેકન્ડે કેટલું હશે 40 મીટર પ્રતિ સેકન્ડ પછી 25 સેકન્ડે કેટલું હશે 50 મીટર પ્રતિ સેકન્ડ તો તમે જો 5-5 સેકન્ડ ના ગાળા છે તો દર 5 સેકન્ડમાં પદાર્થ કેટલું અંતર કાપે પદાર્થનો વેગ કેટલો છે તો કે જો 10 મીટર પ્રતિ સેકન્ડ આટલા વેગનો તફાવત છે 10 10 10 10 તો આની અંદર તમે જો આવા પ્રવેગનું મૂલ્ય કેટલું થાય તો કે પ્રવેગ એટલે વેગના છેદમાં સમય તો જો વેગ વેગનું મૂલ્ય કેટલું છે 10 સમયનું મૂલ્ય કેટલું છે 5 10 ના છેદમાં 5 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આના માટે ભાગો તો તો આના માટે શું થશે પ્રવેગ એ બરાબર વેગ કેટલો છે 20 સમય કેટલો છે 10 તો શું થશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આના માટે કરીએ તો તો આના માટે થશે પ્રવેગ બરાબર 30 ના છેદમાં 15 એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ રીતે આમાં પણ તમે કરી શકો તો તમે જુઓ તો આ બધા કિસ્સામાં આપેલો બીજું ત્રીજું ચોથું અને પાંચમું આ બધા કિસ્સામાં જો પ્રવેગ કેટલો રહે કોમન 2 2 2 તેનો મતલબ કેવો થયો કે આ કેવી ગતિ છે અચળ પ્રવેગી ગતિ એટલે કે એના પ્રવેગમાં કાંઈ પણ ફેરફાર થતો નથી હવે આ પ્રકારની ગતિ હોય આ પ્રકારની ગતિની આપણે ચર્ચા કરીએ તો આ પ્રકારની ગતિની અંદર તમને એમ કે કે કોઈ પર્ટીક્યુલર કોઈ 2 સેકન્ડ આપે કે આની વચ્ચે તમને અંતર શોધવાનું કે આ વેગ અને સમય છે તો આના દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય આના દ્વારા જે ભાગ ઘેરાય કેનું મૂલ્ય આપશે આપણે હમણાં આગળ જોઈએ એમ વેરી ગુડ સ્થળાંતર તો તો આની હું ચર્ચા કરું તો આમાં આપણે શું થશે તો કે જો અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે હા હવે આની અંદર મને એમ કીધું છે કે 10 સેકન્ડ થી 20 સેકન્ડ 10 સેકન્ડ થી 20 સેકન્ડ વચ્ચે પદાર્થ કેટલું અંતર કાપેલું હશે એટલે કેટલું સ્થળાંતર કરેલું હશે તો જો આની અંદર
दस थी वीस सेकंड एटले के आटलो भाग कीधो आ दस थी वीस सेकंड तो पहला तो आटले भाग ने आपणे दर्शाई दीजिए आ दस थी वीस सेकंड तो आ जो दस सेकंड ની લાઈન ને લંબાવું તો અહીંયા ભેગી જાય છે વીસ સેકન્ડ ની લાઈન અહીંયા ભેગી જાય છે બે જ્યાં છે તે આ બિંદુનું નામ છે હા હવે તો કે આના દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય એ કેનું મૂલ્ય આપશે વેરી ગુડ સ્થાનાંતરનું મૂલ્ય આપશે આપણે હમણાં આમાં જોયું તો વેગ અને સમયનો આલેખ જે ક્ષેત્રફળ ઘેરાય કેનું મૂલ્ય આપે સ્થાનાંતરનો તો આમાં પણ આ બે ની જે ભાગ છે 10 અને 20 સેકન્ડ આ બે ની વચ્ચે આપણે શોધવાનું કીધું આ જેટલો ભાગ ઘેરશે ત્યાં આપણને કેનું મૂલ્ય આપશે સ્થાનાંતરનું મૂલ્ય આપશે એટલે સ્થાનમાં કેટલો ફેરફાર થાય એનું મૂલ્ય આપણને આપશે હા હવે આ આપણે શોધીશું કે આ ભાગ તો આવો છે જો નથી ચોરસ નથી એકદમ ત્રિકોણ તો આના માટે જો સરળ ઉપાય શું ભલે આ ત્રિકોણ નથી ભલે આ ચોરસ નથી ભલે આ લંબચોરસ નથી પણ આ ત્રિકોણ અને લંબચોરસ જો તો બેનું મિશ્રણ થઈ શકે હું વચ્ચે લીટી દોરું તો હા તો આ લીટી હું અહીંયા જો વચ્ચે દોરું ના તો તમે ધ્યાનથી જુઓ તો ઉપરનો ભાગ ત્રિકોણ થઈ ગયો નીચેનો ભાગ કેવો થઈ ગયો ચોરસ તો હું બિંદુને નામ આપો ઓ આ એ આ બી આ સી અને આ ડી અને આ ઈ મારી રીતે નામ આપું તો જુઓ તમે ધ્યાનથી તો હવે મને આનું ક્ષેત્રફળ મળી ગઈ આ મળી જે ઓબ્વિયસ વાત છે તો જો આપણો સૂત્ર શું હતું વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એના ઉપર જે સ્થાનાંતર s બરાબર શું થાય વેગ ગુણ્યા t vt તો સ્થાનાંતર s મને મૂલ્ય મને કેમ મળશે તો કે બે ના ક્ષેત્રફળ મારે જોશે બે નું ક્ષેત્રફળ એટલે તો કે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ प्लस त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ કે ચોરસ વેરી ગુડ ચોરસ એ સી ડી ઈ નું ક્ષેત્રફળ તો મને આ બે વસ્તુ મળી જાય ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી જાય ચતુષ્કોણ એટલે કે ચોરસ એ સી ડી ઈ નું ક્ષેત્રફળ મળી જાય તો મને સ્થાનાંતર મળી જાય ઓકે આપણે આ ઉદાહરણ પૂરતો આપણે જો કરીએ તો ત્રિકોણ નું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ ચતુષ્કોણના ક્ષેત્રફળ નું સૂત્ર ચોરસના ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 1/2 પાયો આ પાયો થયો પાયો પાયાનું મૂલ્ય કેટલું તો કે જો 20 માંથી 10 બાદ કરું તો બે વચન તફાવત જ થશે 20 માઈનસ 10 કેટલા થશે 20 માઈનસ 10 વેધ વેધ એટલે આ ભાગ આનું મૂલ્ય કેટલું છે 40 માઈનસ 20 પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ આ ચોરસની લંબાઈ અને આ એની દઈ પહોળાઈ આ લંબાઈ કેટલી છે 20 માઈનસ 0 ગુણ્યા પહોળાઈ પહોળાઈ કેટલી છે 20 માઈનસ 10 તો શું થશે તો કે 1/2 20 10 માંથી 20 માંથી 10 જાય તો 10 એને ગુણ્યા 20 પ્લસ આ કેટલો થયો તો કે 20 માંથી 10 જાય તો 10 એટલે કે 20 ગુણ્યા 10 200 ઓકે આ એક તો થશે તો કે જ્યાં છેદ ઉઠશે કેટલું થયું 100 100 પ્લસ 200 એટલે કેટલું થયું 300 તો મતલબ શું છે કે આનું સ્થાનાંતર s કેટલું હશે 300 મીટર સ્થાનાંતર કેટલું હશે 300 મીટર તો જો આપણે શું કર્યું તો કે પહેલા સમજો આપણે પહેલા તો આપણે આલેખ દોરતા શીખા પછી આપણે અંતર અને સમયના આલેખ દોર્યા પછી વેગ અને સમયના આલેખ દોરતા શીખા પછી આપણે ઉદાહરણ લીધું કે જેમાં વેગ અને સમય બે નો આલેખ હશે ઈ જે ક્ષેત્રફળ એને એના દ્વારા જે ભાગ ઘેરાતો હોય છે ઈ ભાગ કેનું મૂલ્ય આપશે તો કે ઈ ભાગ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે એવા મેં તમને બે ઉદાહરણ કરાવ્યું એકમાં નિયમિત વેગી ગતિ એકમાં અચળ પ્રવેગી ગતિ બે ના આપણે ઉદાહરણ જોયા આમાં આપણને કેવી રીતે મળ્યું તો કે આમાં બે ભાગ અને એક ત્રિકોણ અને એક ચોરસ
આની આપણે વાત કરીએ. જો હવે છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, હવે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે આ એવી ગતિ હતી કે નિયમિત પ્રવેગી ગતિ હતી એટલે સતત એના વેગમાં વધારો થતો હતો, જ્યારે આની અંદર સતત એના વેગમાં શું થાય ઘટાડો. તો જો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ આપણે ધ્યાનમાં લઈએ તો જો આલેખ હશે અગેઇન વી વિરુદ્ધ ટી નો, એટલે કે સમય અને વેગનો. તો તમે ધ્યાનથી જુઓ તો ઝીરો સેકન્ડ એટલે કે પ્રારંભની અંદર ઝડપ કેટલી હશે, તો પ્રારંભિક વેગ કેટલો હશે 20 મીટર પ્રતિ સેકન્ડ. આ ઘટી 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 અને હું વેગ લખી નાખું છું. પ્રારંભિક વેગ કેટલો હશે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે ઘટી 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 અને જો 6 સેકન્ડ એનું વેગ કેટલો થયો 0 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે ગાડી કેવી રહી સ્થિર, હું હવે ઊભો રહું તો મારી ઝડપ કેવી છે, મારો વેગ કેવો છે 0. તો શરૂઆતમાં 20 મીટર પ્રતિ સેકન્ડ હતું, 6 સેકન્ડ પછી એટલે 6 સેકન્ડમાં સમયનો તફાવત ટી કેટલો થયો 6 સેકન્ડ. સમયનો તફાવત 0 થી 6 સેકન્ડ, સમયનો તફાવત કેટલો થયો 6 સેકન્ડ. ત્યારે એનો વેગમાં તફાવત કેટલો થયો, તો કે 20 માંથી કેટલો થઈ ગયો 0. એટલે આટલું ક્લિયર થયું. ઓકે, હવે જો સમજીએ મેથેમેટિકલ ફોર્મ ઉપર તો પ્રવેગનું સૂત્ર, પ્રવેગ એ પ્રવેગ એ એટલે શું થાય, તો કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. તો પ્રારંભિક છે, પ્રારંભિક વેગને આપણે યુ વડે દર્શાવતા, યાદ છે મેં કીધું હતું યુ એટલે પ્રારંભિક, શરૂઆત તમારાથી કરવાની એટલે યુ, અને અંતમાં આપણે બધા એક સાથે ઈશું એટલે કે અંતિમ વેગ કેટલો હશે, અંતિમ વેગ આ પ્રારંભિક વેગ છે યુ અને અંતિમ વેગ છે વી. તો જો સૂત્ર અંતિમ માઇનસ પ્રારંભિક, મેં તમને પહેલા કીધું હતું તફાવત કેમ મળે. માની લો કે હું આ રૂમમાં છું તો આ રૂમની અંદર તાપમાન છે મોર્નિંગની અંદર 25 સેલ્સિયસ હતું, બપોરના 12 વાગે માની લો કે 30 સેલ્સિયસ થયું, તો મને તફાવત કેમ મળશે તાપમાનનો. તો કે કહેશો કે સાહેબ એમાં કાંઈ ન હોય, 12 વાગે વાગ્યા, 12 વાગ્યા ત્યારે 30 સેલ્સિયસ હતું અને સવારના મોર્નિંગની અંદર 25 સેલ્સિયસ હતું, તો તફાવત કેમ મળશે 30 માઇનસ 25 એટલે કે 5 સેલ્સિયસ. તો 5 સેલ્સિયસનો સવારથી લઈને ઓ 12 વાગ્યા સુધીમાં વધારો થયો. એવી જ રીતે આમાં તમે જુઓ તો તફાવત કેટલો થયો, તો કે તફાવત એટલે તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગનું મૂલ્ય શું છે 20, ના એવી ભૂલ નહીં કરે, અંતિમ વેગ કેવો છે 0, પ્રારંભિક વેગ કેવો છે 20 છેદમાં સમય, સમયમાં થતો ફેરફાર, સમયમાં થતો ફેરફાર એટલે કે t2 માઇનસ t1. તો આપણો સમય થયો t2, આપણો સમય થયો t1 એટલે કે શરૂઆતનો અંતિમ સમય. તો જો અંતિમ સમય કેટલો છે, તો કે 6, પ્રારંભિક સમય કેટલો હતો 0. તો જો 0 માઇનસ 20, 0 માંથી 20 જાય તો કેટલા વધે માઇનસ 20 અને નીચે કેટલો આવશે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો મને પ્રવેગ કેટલો મળ્યો 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જ્યાં માઇનસ નિશાની શું દર્શાવે છે આ માઇનસ નિશાની, તો કે પદાર્થના પ્રવેગમાં પદાર્થનો પ્રવેગ એ કેવો હોય છે ઘટતો હોય છે, ના ના પદાર્થનો વેગ ઘટતો હોય છે, પદાર્થનો વેગ પદાર્થની સ્પીડમાં પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય છે. તમે કોઈ પદાર્થને બ્રેક મારો તો મારી સ્પીડ શું થાય ઘટે 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 એક સાથે કેવું થઈ જાય વાહન સ્થિર. બસ આવી કિસ્સો કે પદાર્થના વેગમાં ઘટાડો થાય છે એટલે એનો પ્રવેગ કેવો છે ઋણ, જો પદાર્થના વેગમાં વધારો થતો હોય તો એનો પ્રવેગ કેવો હોય ધન. ઓકે, તો આપણે જો 3 પ્રકારના આલેખ તો થઈ ગયા. હવે ચોથું અનિયમિત પ્રવેગી ગતિ. અનિયમિત એટલે નામમાં જ ખબર પડી જાય કે જે કોઈ રેગ્યુલર હોય નહીં, સતત એના વેગમાં વધારો કે ઘટાડો, વધારો કે ઘટાડો કંઈક થતું. તો જો આમાં આપણે જોઈ આ છે વેગ વી, આ છે સમય. તો તમે ધ્યાનથી જુઓ આ આલેખમાં, તો આ આલેખમાં જુઓ પેલા શરૂઆતમાં આ પદાર્થનો વેગ કેવો હતો 0, પદાર્થ પોતે સ્થિર હતો સાવ સ્થિર. પછી તો કે જો ધીરે ધીરે જેમ સમય ગયો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ અને પછી 4, એ રીતે જો ધીરે ધીરે સમય ગયો જતો ગયો એના વેગમાં વધારો થતો ગયો. જો વેગમાં વધ્યો 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 વધ્યો, જો આ 3 સેકન્ડે કેટલો થઈ ગયો, આ 3 સેકન્ડે કેટલો થઈ ગયો 10, પછી 4 સેકન્ડે કેટલો થઈ ગયો 20, આવી રીતે વધતો ગયો વધતો ગયો. ક્યાં સુધી વેગ વધ્યો
તો કે 6 સેકન્ડ સુધી 6 સેકન્ડ સુધી જો એનો વેગ વધ્યો એની સ્પીડ વધતી ગઈ 6 સેકન્ડ સુધી એનો વેગ સતત રહ્યો તો આ આપણો જે આખો ભાગ છે એ કહો કે પ્રવેગી ગતિ કહેવાય કારણ કે આ એના વેગમાં શું થયો વધારો એની સ્પીડ સતત વધી અને સ્પીડની સાથે દિશા પણ એટલે એનો વેગ એ સતત શું થયો વધ્યો લિવર વેલ ફૂલ અપ સ્પીડ વધી આટલા ભાગ જેવી 6 સેકન્ડ પછી કોઈ વસ્તુ આડી આવી કાર માટે કોઈ વસ્તુ આડી સપોઝ કે કોઈ ગાય ગાય આડી આવી તો કારમાં જે બેઠા આપણે ચલાવતા એટલે તરત બ્રેક મારસી તેની સ્પીડમાં શું થયો ઘટાડો 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 ક્યાં સુધી 12 સેકન્ડ સુધી જો ઘટાડો છે તો આને કેવી કહેવાય પ્રતિપ્રવેગી કે આની અંદર એના વેગમાં શું થયો વેગમાં શું થયો ઘટાડો હવે તો કે ફરી પાછું જો ફરી પાછું ગાય ગાય છે આગળ વહી ગઈ રેડી હવે આપણે શું કરીએ ફરી પાછો આપણે એક્સેલરેટર પર પગ રાખીને વળી આપણી સ્પીડ વધારશે તો ફરી પાછો 12 સેકન્ડ થી 16 સેકન્ડ સુધીનો જે ભાગ છે 12 સેકન્ડ થી 16 સેકન્ડ સુધી તે આપણને પછી આપણી ગતિ કેવી રીતે પ્રવેગી એટલે કે વેગમાં શું થયો વધારો પછી માઇનસ કરીને સ્પીડ બરાબર આવ્યું તો ફરી પાછી એને જો ગતિ એટલે કે એનો વેગ શું થયો ઘટ્યો રેડી આપણે 24 સેકન્ડ સુધી ગણતરી કરીએ તો એનો વેગ ઘટ્યો તો આને શું કહેવાય પ્રતિ પ્રવેગી ગતિ કારણ કે એના વેગમાં શું થયો ઘટા તો જો સતત પદાર્થનો એટલે આપણે નોર્મલ જે રૂટિન લાઈફમાં ઉપયોગ કરીએ તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ કેવી રીતે તો કે આપણે મેં તમને કીધું એમ કે આપણે કોઈ માને સાયકલ લઈને જઈએ તો આપણે એકદમ ભીડવાળી જગ્યાએ છો તો ને આપણે બ્રેક મારશે એટલે આપણી સ્પીડ ઘટશે તો આપણો વેગ એ ઘટશે તો પ્રવેગ આપણો શું થયો ઘટ્યો એટલે પ્રતિપ્રવેગ થયો ભાઈ પછી તમે માઇલેક સુમસામ રોડ આવ્યો તમે પેન્ડલ મેરીને ફૂલ સ્પીડથી ગાડી ચલાવો ફૂલ સ્પીડથી તમે સાયકલ ચલાવો છો તો તમારા વેગમાં વધારો થયો તમારા પ્રવેગમાં શું થયું વધારો તો જો પ્રવેગી ગતિ પ્રતિપ્રવેગી ગતિ પ્રવેગી ગતિ પ્રતિપ્રવેગી ગતિ આ રીતે પદ્ધત વધે 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 આ રીતે ચાલ્યા રાખે આને કેવી કહેવાય અનિયમિત પ્રવેગી ગતિ એટલે કે આમાં પદાર્થ સ્થિર ઊભો નથી ક્યારેક એની સ્પીડ વધે છે અને ઘટે ક્યારેક વધે ક્યારેક ઘટે છે તો આજે આપણે બધે આલેખની આપણે ચર્ચા કરીએ કે આના દ્વારા આપણે ગતિ કેવી રીતે સમજાવી શકીએ હવે આપણે જોશું કે આલેખ છે એના ઉપરથી આપણે આ બધી ગતિ સમજાય હવે આપણે એ ભણીશું કે આલેખની મદદથી વેગના અને પ્રવેગના સૂત્રો કેવી રીતે જાણી શકીએ શું કામ કારણ કે ઓબ્વિયસ વાત છે કે તમને જ્યારે ત્રણ વસ્તુ આપી હોય ત્રણમાંથી તમને બે વસ્તુ ખબર હોય તમે ત્રીજી વસ્તુ શોધી શકો હા સાહેબ શોધી શકે જેમ કે માની લો તમને એમ કીધું સમય આપી દીધો છે કે 2 કલાકમાં કોઈ પદાર્થ 500 મીટરનું સ્થાનાંતર કરેલું છે તો તમને સમય આપી દીધો સ્થાનાંતર આપી દીધું તમને વેગ મળી જાય આ સાહેબ મળી જાય સ્થાનાંતરના છેદમાં સમય સૂત્ર મૂકી દીધો વાર્તા પૂરી પછી તો કે તમને માની લો ક્યારેક એમ કહી દે કોઈ પદાર્થનો પ્રવેગ આપી દે કોઈ પદાર્થ છે એને કોઈ ગાડી ઉપર એક્સેલરેટર ઉપર પગ મૂક્યો અને ગાડીની સ્પીડ વધી ગઈ અને એનો પ્રવેગ છે પ્રવેગ એ કેટલો તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ થયો કેટલે તો કે 4 સેકન્ડમાં તેનો વેગ શું થાય આપણે શોધવાનું કે આવડી જાય સ્થાનાંતર કે તો પણ આપણને આવડી જાય તો આવા બધા આપણને દાખલો હવે કહેવાનું કહેશે જે આપણે રૂટિન લાઈફમાં ઉપયોગ કરતા હતા તો જેની હકીકતમાં સાચી રીતે એની એપ્લિકેશન શું છે એ આપણે સમજશે અત્યાર સુધી આપણે બધું સમજ્યા કે સ્થાનાંતર કોને કહેવાય તો કે સ્થાનમાં થતો ફેરફાર હું સપોઝ કે અહીં ઊભો છું ત્યાંથી અહીંયા જાઉં છું તો મારા સ્થાનમાં ફેરફાર થયો તેને કહેવાય સ્થાનાંતર ફરી પછી હું અહીંયા આવી જાઉં તો મારા સ્થાનમાં ફેરફાર થયો સ્થાનમાં ફેરફાર કેટલો થયો 0 કારણ કે પેલા જ્યાં તો ક્યાં જ આવી ગયો પણ મારી પથ લંબાઈ 0 થશે નહીં આવી જ રીતે પછી કીધું ઝડપ અને વેગ તો કે ઝડપ એટલે તો કે પથ લંબાઈના છેદમાં સમય કે જેને દિશા કઈ લેવા દેવા નથી પણ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય કે જેને દિશા કઈ લેવા દેવા છે પછી પ્રવેગ જોયો તો વેગ ભણ્યા પછી કે વેગના છેદમાં સમય એટલે એને શું કહેવાય પ્રવેગ પ્રવેગ એ પાછા પ્રકાર જોયા નિયમિત પ્રવેગ નિયમિત પ્રતિપ્રવેગ અનિયમિત પ્રવેગ આપણે બધાનું ઉદાહરણ આપણે જોયા ત્યાર પછી આપણે આલેખ વિશે સમજ્યા અને આલેખમાં આપણે ગતિ છે એને કેવી રીતે પ્લોટ કરી કેવી રીતે મેન્શન કરી કેવી રીતે દર્શાવી એ આપણે સમજ્યા તો આઈ હોપ બધાને આ સુધીનું બધું ક્લિયર થયું હશે ચાલો હવે ફટાફટ આપણે જોઈ લઈએ આલેખ છે એની કેવી રીતે સ્થિતિ હશે તો જુઓ ધ્યાનથી કે આપણે આ પહેલા ક્ષેત્રફળ છે એ ઘેરાય એ આપણે સ્થાનાંતરનું મૂલ્ય આપી આપણે જોયું હતું
હવે આપણે જોઈજો કે પદાર્થના આલેખ તમને આવી હોય તમે કેવી રીતે પદાર્થની ગતિ ઓળખી શકો તો તમે જુઓ સ્થિર પદાર્થ કઈ પદાર્થ હશે તેનો આલેખ કેવો તમને દેખાડશે તો કે જો s એટલે અંતર અને t એટલે સમય તો જો સમય જેમ પસાર થાય છે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ એવી રીતે જો પદાર્થના અંતરમાં કાંઈ પણ ફેરફાર થતો નથી એટલે કે 4 મીટર આપણો પદાર્થ છે તો 4 મીટર જ છે અંતરમાં કાંઈ પણ ફેરફાર થતો નથી તો એનો મતલબ કે પદાર્થ કેવો હોય છે સ્થિર બીજું તો કે નિયમિત ગતિ કરતો પદાર્થ નિયમિત ગતિ કરતો પદાર્થ એટલે એનો વેગ કેવો હોય છે નિયમિત તો નિયમિત ગતિ કરતો પદાર્થ છે તેનો ઢાળ કેવો હોય છે એટલે આપણે પહેલા જોયું કે એનો ઢાળ કેવો હોય y/x ઢાળ નું મૂલ્ય તમને ખબર જ છે ઢાળ એટલે કેટલું થાય y/x એનું મૂલ્ય કેવું રહેશે અચળ એટલે કે કોઈ બદલશે નહીં તો જો આ પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપે બીજી સેકન્ડમાં 2 મીટર ત્રીજી સેકન્ડમાં 3 મીટર ચોથી સેકન્ડમાં 4 મીટર પાંચમી સેકન્ડમાં 5 મીટર એટલે શું કહેવાય નિયમિત ગતિ કરતો પદાર્થ હવે આપણે જોયું અનિયમિત ગતિ કરતો પદાર્થ અનિયમિત ગતિ કરતો પદાર્થ એટલે તો કે જે પદાર્થ જે ઢંઢળનો હોય એટલે કે ક્યારેક વધારે અંતર કાપે ક્યારેક ઓછું અંતર કાપે તેને કેવું કહેવાય અનિયમિત ગતિ કરતો પદાર્થ જેમ કે આપણા વાહનની ગતિ તો જો પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપે તો કે જો પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપે બીજી સેકન્ડમાં સ્થિર ત્રીજી સેકન્ડમાં સ્થિર ચોથી સેકન્ડમાં તો કે ફરી પછી જો એને કેટલું અંતર કાપ્યું તો કે 2 મીટર નું અંતર કાપ્યું તો ત્રણ અંતર છે ફરી પાંચમી સેકન્ડમાં પાંચમી સેકન્ડમાં 1 મીટર અંતર કાપ્યું તો આમાં કઈ નક્કી નથી જો આ સેકન્ડમાં એને 1 મીટર અંતર કાપ્યું આ 2 સેકન્ડમાં 0 મીટર અંતર કાપ્યું ફરી આ 1 સેકન્ડમાં એને 2 મીટર નું અંતર કાપી નાખ્યું આ એમાં એને 1 મીટર અંતર કાપી નાખ્યું તો તમે જો 1 0 2 1 આ અંતર ફિક્સ નથી ક્યારેક વધારે કાપે ક્યારેક ઓછું કાપે એનો વેગ કેવો હોય છે અનિયમિત લાને કહેવાય અનિયમિત ગતિ કરતો પદાર્થ પછી આપણે જોઈએ અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ એટલે કે જે પદાર્થનો પ્રવેગ એટલે કે વેગમાં સતત વધારો થાય છે એને કહેવાય અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હવે એમાં જો બે પ્રકારના તમને આલેખ આવી છે એક છે અંતર વિશિષ્ટ સમયનો આલેખ અને એક છે વેગ અને સમયનો આલેખ તો અંતર અને સમયનો આલેખ તમને જોઈએ તો એનો મતલબ શું છે કે જેવો પદાર્થ કોઈ અચળ પ્રવેગી ગતિ કરતો એટલે કે એના વેગમાં સતત વધારો થતો જાય એટલે કે સતત કોઈ પદાર્થની સ્પીડ વધતી જાય જે બધા વધારે અંતર કાપે ઓછું અંતર કાપે યસ ઓબિયસ વાત છે કે વધારે અંતર કાપશે એટલે જેમ જો સમય વધશે જેમ સમય આમ જતો જશે એમ જો ઓછા સમયમાં વધારે અંતર કાપશે ઇતિયો અચળ પ્રવેગી ગતિ કરતો બધા એટલે કે આનો વેગ કેવો હોય છે વધતો હશે જો તમને વેગ અને સમયનો આલેખ આપે અને એમ કહે કે આ બધા નિયમિત પ્રવેગી ગતિ કરે છે એનો મતલબ એમ કે એનો પ્રવેગ કેવો હોય છે અચળ એટલે કે બદલતો હશે નહીં તેનો મતલબ એમ કે એનો વેગ નું મૂલ્ય કેવું હશે વેગમાં થતા ફેરફારનો દર કેવો હશે ફિક્સ એટલે કે અચળ જેમ કે આ તો નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ અને સમયનો આલેખ સુરેખ મળે વેગ અને સમયનો આલેખ સુરેખ મળે જ્યારે ગતિ કરતો કોઈ પદાર્થ હોય તેનો વેગ અને સોરી સ્થાનાંતર અને સમયનો આલેખ છે એ ક્યારે સ્થિર મળે જ્યારે એ પદાર્થનો વેગ નિયમિત હોય ત્યારે બે વસ્તુ ખાસ યાદ રાખજો કે નિયમિત વેગ હોય કોઈ પદાર્થ સ્થાનાંતર અને અંતર વચ્ચેનો આલેખ કેવો મળે સુરેખ જ્યારે નિયમિત પ્રવેગ હોય ત્યારે સ્થાનાંતર અને અંતર સોરી વેગ અને અંતર વચ્ચેનો સમય વચ્ચેનો આલેખ કેવો મળે સુરેખ અચળ પ્રતિપ્રવેગી ગતિ કરતો પદાર્થ એટલે કે પદાર્થના વેગમાં શું થાય છે ઘટાડો હવે અચળ પ્રતિપ્રવેગી હવે જો નિયમિત રીતે ઘટાડો થતો હોય 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે બીજી સેકન્ડમાં 2 મીટર અંતર ત્રીજી સેકન્ડમાં 3 મીટર એવી રીતે આ વેગ અને સમયનો આલેખ છે એટલે સતત એનો વેગ ધીરે ધીરે ઘટતો હોય જો નિયમિત રીતે ઘટતો હોય તેને કહેવાય નિયમિત પ્રતિપ્રવેગી ગતિ અને અનિયમિત રીતે ઘટતો હોય તેને કહેવાય અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ અનિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ શું થયું તો કે જો આયનો પ્રવેગ વધે છે આયા સુધી વધશે આયા ઘટશે આયા વધશે આયા ઘટશે આપણે હમણાં આગળ જોયું કે તેનો મતલબ શું થયો તો કે ક્યારેક પદાર્થનો પ્રવેગ વધે ક્યારેક પદાર્થનો પ્રવેગ ઘટે એને કેવો કહેવાય અનિયમિત પ્રવેગી ગતિ હવે તમને જો એક ઉદાહરણ આપો હવે તમે ચાર્ટ છે તમે ક્યાં જોયું ખબર આપણે વાં જોયો હોય કે ક્યારેક કોઈ ટીમ મેચ ચાલતો હોય જેમ કે આપણે આઈપીએલ ની વાત કરીએ કે ક્રિકેટ મેચ ની વાત કરીએ તો એની અંદર આપણને ખબર છે કે રન રેટ ના એના બધા આખા ગ્રાફ આવતા હશે તો એ બધા ગ્રાફ છે બસ એવો જ ગ્રાફ છે જો મારી પાસે એક ટ્રેન નો ગ્રાફ છે કે તો કે કોઈ એક ટ્રેન છે
એને ગતિ કરેલી છે એનો આખો આપણી પાસે ગ્રાફ છે કે અંતર અને સમયમાં અંતર અને સમયમાં અંતર કેવું મોબાઈલ છે કિલોમીટરમાં 120 કિલોમીટર 180 કિલોમીટર આયા સમય છે જો સમયપત્રક આપણે ખબર કે કોઈ ટાઈમ 8 વાગે ઉપડવાની છે જો ગમિતુ તરીકે શું લીધું 8 વાગે એટલે કે ત્યાંથી આપણે ગતિની શું થઈ શરૂઆત હવે તો કે જો કોઈ ટ્રેન છે 8 થી 8:15 એટલે કે 15 મિનિટ ઊભી રહી કોઈ સ્ટેશન ઉપર જે સ્ટેશન નું નામ છે સ્ટેશન 1 તે 8 થી 8:15 ઊભી રહી પછી તો કે 8:15 ગાડી ઉપાડી 8:15 અને આપણને સ્ટેશન બી એ ક્યારે પહોંચેલી તો કે 11 વાગે પહોંચેલી 8:15 થી ગાડી ઉતરી અને આપણે ક્યારે પહોંચેલી 11 વાગે પહોંચેલી તો અહીંયા જો એનો સતત અંતર છે એ વધુ સમયની સાથે અંતરમાં શું થતો જશે વધારે 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 તેનો મતલબ શું છે તો કે 11 વાગે ટ્રેને કેટલું અંતર કાપ્યું તો કે 120 કિલોમીટરનું અંતર કાપેલું થશે કેટલું 120 કિલોમીટર 11 વાગે હવે આદિ વચન છે સમય તફાવત કેટલો થાય તો કે 8:15 થી 11 આપણે એમ નમ કે 8:15 થી 9:15 એટલે 1 કલાક થઈ 9:15 થી 10:15 એટલે 2 કલાક થઈ અને એમાં પછી પોણી કલાક ઉમેરો એટલે કેટલી થાય તો કે 2 કલાક અને એની માથે પોણી કલાક એટલે ટોટલ કેટલી થઈ તો કે 3.25 કલાક થઈ 3.25 કલાક માં ટ્રેને કેટલું અંતર કાપ્યું 120 કિલોમીટર 3.25 કલાક 3.25 કલાક ઓકે એટલે ટોટલ સમય કેટલો થયો તો કે 2 કલાક 3.25 કલાક એટલે કેટલું થયું 2 કલાક અને 45 મિનિટ આટલું ટોટલ મિનિટ થઈ 2 કલાક અને 45 મિનિટ આટલા સમયમાં T1 તો પદાર્થે કેટલું અંતર કાપ્યું તો કે પદાર્થે 120 કિલોમીટર નું અંતર કાપ્યું ટ્રેન આટલું અંતર કાપ્યું તો આના ભાગે આ કરું તો મને ટ્રેન ની સ્પીડ મળી જાય ट्राई તો ફરી પાછું જો 11:15 થી 13 એટલે કે 1 વાગ્યા ત્યાં સુધીમાં ટોટલ કેટલો સમય થયો કે 11:15 થી 12:15 11:15 થી 12:15 12:15 થી 13 એટલે કે 1 ટોટલ સમય ગયો કેટલો ટોટલ સમય થયો 1 કલાક એટલે કે 1 અવર અને 45 મિનિટ એટલે મને કેટલું અંતર કાપ્યું તો કે 120 થી 180 ટોટલ 180 અંતર કાપ્યું 120 તો કાપેલું હતું 180 માઈનસ 120 એટલે કેટલું થયું 60 કિલોમીટર નું અંતર તો જો આપણે આ પહેલા કિસ્સામાં A થી B સુધી જતા હતા A થી B સ્ટેશન માં તો 2 કલાક અને 45 મિનિટ માં ટ્રેને કેટલું અંતર કાપ્યું 120 કિલોમીટર હવે તો કે B થી C સુધી જતા હતા ત્યારે સમયગાળો કેટલો હતો બીજો એટલે કે કેટલો 1 કલાક અને 45 મિનિટ એટલામાં ટ્રેન કેટલું અંતર કાપ્યું 60 કિલોમીટર નું અંતર કાપ્યું તો આની સ્પીડ ને હું કહું v1 આની સ્પીડ ને હું કહું v2 બે પડી જાય બે મેળવજો અને એના ઉપરથી તમને આ સમયગાળામાં કેટલો પદાર્થની ઝડપ હશે અને આ સમયગાળામાં કેટલી ટ્રેનની ઝડપ હશે એ તમે મેળવી શકશો આવી રીતે આપણે રૂટીન લાઈફમાં આવા વેગ પ્રવેગ નિયમિત ઝડપ હોય એ બધાને આપણે एक्जाम्पल से आप सेट कर सके रोजबरोज जो उपयोग करता हो तो आप समझी सके।